विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 20 भारत की सामाजिक समस्याओं और पड़तालों એના વિશેનો આપણે અભ્યાસ કરતા હતા અને સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ આ બેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. છેલ્લે જ્ઞાતિવાદની વાત કરી કે ભારતની પ્રાચીન વર્ણ વ્યવસ્થા પ્રાચીન સમાજ વ્યવસ્થા વર્ણ ઉપર આધારિત હતી. ચાર પ્રકારના વર્ણો હતા બ્રાહ્મણ क्षत्रिय शूद्र अने वैश्य. ज्ञाति आधारित अने वर्ण आधारित व्यवसायो हता अने अमुक चोक्कस समुदाय अमुक चोक्कस व्यवसाय साथे संकळायेलो हतो. एमां खास करीने व्यवसाय अंतर्गत अमुक लोकोने ए अरसामां पछात गणवामां आवता अने एना घर एना व्यवसाय पण समाजथी छेवाड़ाना विस्तारोमां रहेता. परिणाम स्वरूपे એ લોકોની આર્થિક સ્થિતિ એકંદરે ખૂબ નબળી હતી. આ નબળી પરિસ્થિતિ અંતર્ગત આ લોકો એકાકી જીવન જીવતા રહ્યા અને એની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ત્યાર પછીની વાત કરીએ આપણે લઘુમતીઓ. કોને કહેવાય લઘુમતી? અને લઘુમતીઓ માટે બંધારણમાં કરવામાં આવેલી એક વિશિષ્ટ પ્રકારની જોગવાઈ. ભારતના બંધારણમાં લઘુમતીઓ માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. એટલે બંધારણ કોન્સ્ટિટ્યુશનમાં કોઈ ચોક્કસ એવું પ્રમાણ નથી કે કોને લઘુમતી કહેવાય. પણ એમ છતાં આપણે જો અલગ રીતે લઘુમતીઓની વ્યાખ્યા સમજાવી હોય, લઘુમતી કોને કહેવાય સમજવું હોય, તો એની એક બંધારણ સિવાયની કોઈ વ્યાખ્યાઓ આપવામાં આવી છે એના વિશે વાત કરીએ કે ધર્મ કે ભાષાને આધારે આપણે ત્યાં વિવિધ પ્રકારના ધર્મ અને અલગ અલગ પ્રકારની ભાષા બોલતા લોકો વસે છે. એટલે ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. ફરીવાર, ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં ચોક્કસ પ્રદેશ અથવા તો ઘણા બધા પ્રદેશો બહુમતીમાં ન હોય, બહુમતી એટલે જેની સંખ્યા વધુ ન હોય એવા લોક સમૂહને લઘુમતી કહેવાય. જો પહેલા આપણે વાત સમજવી પડે લઘુમતી અને બહુમતી. માનો કે 100 વ્યક્તિની વસ્તી છે, એમાંથી 50-60 વ્યક્તિ હિન્દુ ધર્મના છે, 40 વ્યક્તિ મુસ્લિમ ધર્મના છે. તો જે મુસ્લિમો છે એ લઘુમતી કહેવાય અને હિન્દુઓ 60 છે બહુમતી. કદાચ એનાથી વિપરીત સ્થિતિ હોય કે 100 માં 60 મુસ્લિમો અને 40 હિન્દુઓ હોય, તો 60 વ્યક્તિ છે મુસ્લિમો એ બહુમતીમાં કહેવાય, 40 વ્યક્તિ હિન્દુ લઘુમતીમાં કહેવાય. એટલે ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. અથવા દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય. કોઈ દેશ અથવા તો પ્રદેશ એની કુલ વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા અડધાથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. એટલે કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પણ એમ છતાં બે વ્યાખ્યાને આધારે લઘુમતી કોને કહેવાય એના વિશે આપણને સમજ પડે કે ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવાય, અથવા દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય. લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. કહેવાનો અર્થ એવો છે કે લઘુમતી અંગેનો ખ્યાલ એ ખૂબ વિશાળ અભિગમ ધરાવે છે. એટલે કોઈ ધર્મ ભાષા કે પ્રદેશ પૂરતો લઘુમતીનો ખ્યાલ મર્યાદિત નથી. રાષ્ટ્રીય સ્તરની જેમ જ રાજ્ય સ્તર પર પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે. રાષ્ટ્રીય સ્તર એટલે સમગ્ર દેશની વાત. તો જે રીતે રાષ્ટ્રીય સ્તર ઉપર લઘુમતીઓની નોંધ લેવી પડે છે, એવી જ રીતે રાજ્ય સ્તર ઉપર પણ પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે.
राष्ट्रीय स्तर पर लघुमती संकल्पना राज्य स्तर की संकल्पना करता भिन्न से अथवा तो अलग है। राष्ट्रीय स्तर पर लघुमती संकल्पना राज्य स्तर की संकल्पना करता भिन्न से अथवा तो अलग प्रकार की है। हम लघुमती और बहुमती विषय भेद कई रीते समझी सकते इतने के जो कोई लोक समुदाय लोकों चौक्स समूह ये कोई प्रदेश के राज्य की कुल वस्ती ना कोई प्रदेश ये कोई राज्य मान लो कि गुजरात तो ये कोई राज्य इनी कुल वस्ती ना प्रमाण में कि ऑल ओवर एनी से वस्ती से एना प्रमाण में बहुमती में हो तो पण ते राष्ट्रीय रीते लघुमती में हो सके। एक उदाहरण की समझो दाखला तरीके गुजरात राज्य की बात करो तो गुजरात राज्य की वस्ती टोटल राउंड अप 6 करोड़ की है तो एना प्रमाण में हिंदू मुस्लिमो कदाच अपने त्या बहुमती हिंदू बहुमती में है पर राष्ट्रीय रीते गणो तो यूं बनी सके कि लघुमती में हो सके तथा तेनाथी अलग जे ते राज्य में लघुमती में हो तेवो वर्ग राष्ट्रीय स्तरे बहुमती में हो सके बनी सके कि अमुक राज्य में अमुक समुदाय लघुमती में हो એટલે કે એની વસ્તી એકંદરે ઓછી હોય તો તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં હોઈ શકે છે। એટલે જો કોઈ લોક સમુદાય કોઈ પ્રદેશ કે રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે તથા તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં હોઈ શકે છે। લઘુમતીઓની સંસ્કૃતિ ધર્મ લિપિ તથા ભાષાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે જે રીતે આપણે કે બહુમતીને અધિકારો આપવામાં આવ્યા છે કંઈક એવી જ રીતના અધિકારો લઘુમતીઓને પણ આપવામાં આવ્યા છે। ભારતનું બંધારણ આ તમામ લઘુમતીઓના હકોનું સજતન અને સંવર્ધન કરે એ પ્રકારનું છે। લઘુમતીઓની સંસ્કૃતિ ધર્મ લિપિ તથા ભાષાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલી જોગવાઈઓ કરવામાં આવી છે જેમ કે ત્રણ પ્રકારની જોગવાઈ છે ઘણી બધી છે પણ મહત્વની ત્રણ છે એની વાત આપણે કરવાની છે કે લઘુમતીના હિતો અને તેમના કલ્યાણ તથા વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે। લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે એટલે કે રાષ્ટ્રીય લઘુમતી પંચ લઘુમતીઓના હકો અને હિતોનું સંવર્ધન થાય એના માટે રચવામાં આવ્યું છે અથવા બનાવવામાં આવ્યું છે। નંબર બે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે। પ્રચાર એટલે જાહેરાત અને પ્રસાર એટલે ફેલાવવું એટલે ધર્મના ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે। કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરણને માન્ય રાખતો નથી। સો સ્વૈચ્છિક રીતે ધર્માંતરણ કર્યું હોય તો કોઈ પ્રશ્ન નથી। ભારત દેશમાં રહેતા તમામ નાગરિકોનો આ અધિકાર છે સ્વૈચ્છિક રીતે ધર્મનું પાલન કરવું ધર્મ પરિવર્તન કરવું। સ્વૈચ્છિક રીતે વ્યક્તિ ધર્મ પરિવર્તન કરે કાયદાને કોઈ પ્રોબ્લેમ નથી આવે પણ ડરાવીને ધમકાવીને લોભ લાલચ આપીને અન્ય કોઈ રીતે બળપૂર્વક જો ધર્માંતરણ કરાવવામાં આવે તો આવા બળપૂર્વક કરાવેલા ધર્માંતરણને કાયદો ક્યારે પણ માન્યતા આપતો નથી। સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી એટલે કે રાજ્ય કેવું છે ધર્મ નિરપેક્ષ છે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી। આપણે ત્યાં ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે સરકારી સહાયથી ચાલતી હોય તો એવી કોઈ પણ સરકારી સંસ્થામાં ક્યારે પણ ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં। નંબર 9 લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે। સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ વંશ જાતિ વર્ણ કે ભાષાને આધારે
કોઈ પણ ને પ્રવેશ મેળવતા અટકાવી શકાય છે નહીં. લઘુમતી હોય ત્યાગાવર્તી જેની વસ્તી એકંદરે ઓછી છે તે તો લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. પોતાની આગવી લિપિ હોય, પોતાની આગવી સંસ્કૃતિ હોય, ભાષા હોય, રિવાજો હોય, પરંપરા હોય, માન્યતા હોય તો એનું રક્ષણ કરી શકે અને કાયદો એને અને સરકાર એને સહાય પણ આપે. એના માટે કોઈ પ્રકારનો દખલગીરી ના કરે. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાને આધારે કોઈ પણ ને પ્રવેશ મેળવતા અટકાવી શકાય છે નહીં. એટલે કે વગર ભેદભાવ તમામ વ્યક્તિને નિર્ધારિત કરેલી લાયકાત હોય અને પ્રવેશ આપવો જ પડે. સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષાને લિપિ જાળવવાનું, વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે સમાજના તમામ વર્ગોને. સમાજમાં રહેતા જેટલા પણ વર્ગો છે, પછી આર્થિક રીતે સદ્ધર હોય કે નબળા હોય, એવા તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા કે લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. લઘુમતીઓના બાળકોને પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં અને મફત મળે એની સુવિધા પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. તો અહીંયા વાત થઈ વિદ્યાર્થી મિત્રો લઘુમતીઓ કોને કહેવાય એના માટે બંધારણીય વિશેષ જોગવાઈ. હવે બંધારણમાં આપવામાં આવેલી અનુસૂચિત જાતિ અને જનજાતિ અને એને એના માટેના જે કંઈ પણ અધિકારો છે એના વિશેની વાત વિસ્તૃત રીતે આપણે આગળના વિડીયોમાં કરીશું.